ઉમેદવારો શું કહે છે અને ઉમેદવારને શું મત આપવા જોઈએ? આપણે દરેક ઉમેદવારો સાથે વાતચીત કરીએ છીએ, કારણ કે ચૂંટણીની છેલ્લી કલાકોની અંદર ખાસ કરીને મોરબી બ્રેડના વાચકો અને મતદારો આ વિસ્તારના એ મત આપતા પહેલાં ઉમેદવારની જે વિચાર છે, ઉમેદવારના જે પ્લાન છે, ઉમેદવારે જે પ્રચાર કર્યો હોય છે, તો શું મુદ્દાઓ છે અને એને શું કામ આપણે મત આપવા જોઈએ, એવો આપણે સીધો સવાલ પૂછીએ છીએ. સંજયભાઈ, અમે બધા ઉમેદવારોની યારે વાતચીત કરીએ છીએ અને આમ આદમી પાર્ટીના પણ દરેક બેઠક ઉપર ઉમેદવારોને અમે ચર્ચા કરતા રહીએ છીએ. તો ટૂંકા જ, કારણ કે આમ આદમી પાર્ટીની ચર્ચા આપણે ઓછી કરવી છે, પણ આ સંજય પટાસણાની મારે વાત કરવી છે. તો સંજય પટાસણાનો ટૂંકો પરિચય અને તમને શું કામ મત આપે આના વિસ્તારના લોકો, એનું એનો ઉમેદવાર તરીકે તમે જે છે એ વાત કરો. જો સંજય પટાસણા એક ખેડૂતનો દીકરો છે, ખેડૂત પુત્ર છે અને બીજા નંબરની અંદર સામાન્ય પરિસ્થિતિમાંથી હું આવતો છું અને બીજા નંબરની અંદર જો વાત કરીએ તો આજ ખેડૂતનો દીકરો તો ખેડૂતના પ્રશ્નોને તો પહેલાં હું રજૂઆત સાંભળતો હોઉં છું અને કરીશ પણ, કારણ કે ખેડૂતના આજ દિવસ સુધી એક પણ વિસ્તાર અમારા ટંકારાપડોતરી વિસ્તારની અંદર એક પણ પ્રશ્નોનું આજ દિવસ સુધી નિરાકરણ નથી આવ્યું. સિંચાઈના પ્રશ્નો યથાસ્થિતિમાં છે, વીજ કનેક્શનની સમસ્યાઓ યથાસ્થિતિમાં છે, બીજા નંબરની અંદર ખેડૂતોને રાત્રે વીજળી મળે છે, એ અસંખ્ય મુદ્દાઓ છે. ભૂંડના ત્રાસ છે, રોજડાના ત્રાસ છે, જેથી ખેડૂતો બહુ જ સમસ્યાથી પીડિત છે. પણ આ જો હું આ સીટ ઉપર વિજેતા થઈને આવીશ તો ખેડૂતોના પ્રશ્નોની પહેલી વાચા આપીશ અને ખેડૂતોના પ્રશ્નો જે યથાસ્થિતિમાં છે એનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ કરીશ એવી હું પણ ખેડૂતોને ખાતરી આપું છું. સંજયભાઈ, કારણ કે અમે આપણે અત્યારે છેલ્લી કલાકોમાં ઇન્ટરવ્યૂ બધા ઉમેદવારોનો કરવાનું રીઝન જ આપણું છે કે તમે પ્રચારમાં નીકળ્યા છો, ગામે ગામ ગયા છો, તો તમને એવું લાગે છે કે જીતીને તમારે એવા કયા કામ કરવા જોઈએ આ વિસ્તાર માટે? તો એ કામ મતદારોને તમે, કારણ કે મતદારો તમને મત આપતા પહેલાં તમારા વિચારો જાણવા જરૂરી છે. 100% દરેક ગામડાનો મેં પ્રવાસ કર્યો છે, પણ દરેક ગામડે ગામડે એક તો ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, બીજા નંબરની અંદર શિક્ષણ કંઈ ખાડે ગયું છે, તંત્ર કંઈ સાહેબો જ હાજર હોતા નથી, બીજા નંબરની અંદર કાંઈ અમુક સ્કૂલો બંધ કરી દીધી છે, કાં એક ગામમાંથી બીજા ગામની અંદર સ્કૂલમાં બાળકોને રેફર કરી દીધા છે. તો આવી અસંખ્ય મુદ્દાઓ મારી સામે નજર આવ્યા છે, પણ જો આ વસ્તુ હું આ સીટ જીતીશ એટલે એક પહેલી પ્રાયોરિટી જે હું મૂકવાનો છું કે જે શિક્ષણ આવું આપણું ખાડે ગયું છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, જે એની તાત્કાલિકના ધોરણે હું પ્રાયોરિટી રાખીશ પૂરી કરવા. સંજયભાઈ, આમ ગુજરાતની પરંપરામાં પ્રમાણે પરંપરાગત એક બે પક્ષો વચ્ચેની લડાઈ ચાલતી હોય છે, પણ અમે એવું મારું પણ એવું માનવું છે કે ભાઈ યુવાનો જ્યારે આવ્યા છે, કોઈ પણ પાર્ટીમાંથી યુવાનો આવી રહ્યા છે તો યુવાનો આવવું છે. તો સંજય બટાસણાની ઇમેજ એક તમે કીધું ભાઈ સામાન્ય વ્યક્તિ સામાન્ય પરિવારમાંથી તમે આવો છો, પણ લોકોને એવો નેતા ગમતો હોય જે બેફામ બોલતો હોય, થોડોક બાહુબલી હોય, તો આ બધી ઇમેજ વિશે તમારું શું માનવું છે? મતદારોને કાંઈ એની માટે તમે કાંઈ વાતચીત કરવા માગતા હોય કે ભાઈ? જો અમે સાહેબ એને પહેલાં તો એક વાત કરી, તો અમે નવયુવાનો આજ આ સંઘર્ષની લડાઈ કરવા આવ્યા છીએ, જે ભાજપ અને કોંગ્રેસે આ જનતાને ત્રાહિમામ કરી દીધી છે સર, બરાબર. તો આજ અમે તો એક સંઘર્ષનું એક હથિયાર લઈને આવ્યા છીએ, પણ અમારી એક ખાતરી એવી હશે કે અમે જનતાના આજ દિવસ સુધી જે કોઈ પ્રશ્નો સાંભળ્યા નથી એના અમે આજ પ્રજાના પ્રશ્નો દિલ સુધી સાંભળીએ છીએ, દરેક પ્રશ્નોનું નિરાકરણ પણ કરવા અમે માગીએ છીએ. એ માટે અમે આજ નવયુવાનો આ ચૂંટણી જંગની અંદર ઉતર્યા છીએ. હા, પણ અમે વાત કરી ભાઈ ચાલો એક ઇમેજ કે ભાઈ દાખલા તરીકે જે પ્રાથમિક સમસ્યાઓ છે, ખેતીના પ્રશ્નો છે, ભૂગર્ભના પ્રશ્નો છે, પાયાની જરૂરિયાતો છે, પણ સુરક્ષાનો મુદ્દો આવતો હોય, લુખા ગુંડા થતો હોય, તો આવા બધાને મેસેજ તમે મતદારોને તમારા શું વિચારો છે બાબતમાં? હા, જો આ અત્યારે આપણે બેનું દીકરીઓને કે લુખા તત્વો અવારું તત્વો જે આજે હેરાન પરેશાન કરે છે, દિવસે ને દિવસે અત્યાચાર બળાત્કારની દિવસે ને દિવસે સંખ્યાઓ ક્રિમિનલની અંદર વધવા માંડી, તો અમે આવશી એટલે આ પહેલાં તો આ જે કોઈ પણ ગંભીર ગુનો ક્રિમિનલ થાય છે એને તુરંત નાથવાનો પ્રયાસ કરીશું. બીજા નંબરની અંદર કે આપણી બેનો દીકરીઓ રાત્રે ગમે ત્યારે પણ નીકળી શકે અને સુરક્ષિત મહેસૂસ કરી શકે એવી અમે એક અમારી નેમ છે અમે આ કામગીરી કરવાની. ઓકે, બીજું મતદારોને તમે જે બીજા મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે, આપણે આ બધી વાતચીત કરી છે, પણ હવે થોડી ચૂંટણીથી હટતે વાતચીત કરીએ કે ભાઈ સંજય પટાસણાને રાજકારણમાં આવવાનું કારણ શું, અને એવો કોઈ પ્રસંગ ખરો કે ભાઈ જે સામાન્ય લોકોને સ્પર્શતો હોય કે તમને તમારા ધ્યાનમાં ભજીના મયાપકમાનો ટંકારામાં અડધો વિસ્તાર સિરામિકમાં આવતો હોય છે પણ ખેતી મોટા ભાગનો ઉદ્યોગ આવે છે, તો અહીંયા હજી શું ખૂટે છે, એવો કોઈ પ્રોજેક્ટ તમારા મગજમાં કરો, એવો કોઈ પ્લાન મગજમાં કરો કે હવે માનો જે આ વિસ્તાર માટે કરી શકાય? જો ટંકારાની સાહેબ દિલીપભાઈ વાત કરું તો ટંકારાની અંદર આજ દિવસ સુધી પડતર સમસ્યાઓ અસંખ્ય પડી છે, મેડિકલની કોઈ અહીંયા ઠેકાણા નથી, બીજા નંબરની અંદર રોડ રસ્તાના કાંઈ ઠેકાણા નથી, ગટરોની સમસ્યાઓ ઉતરાઈમાં છે જનતા. અને મારી રાજકારણમાં આવવાની જો વાત રહી
તો આ પ્રશ્નોનું આજ દિવસ સુધી નિરાકરણ નહોતું થતું. હું પણ મધ્યમ વર્ગમાંથી, મધ્યમ પરિસ્થિતિમાંથી ને જાઉં છું, ખેડૂતનો દીકરો છું, ખેડૂતના પ્રશ્નોને વાચા નહોતી અપાતી. અને ભાજપ કોંગ્રેસે જે આજ દિવસ સુધી સત્તામાં આવવા માટે જે ખોટા ખોખલા વાયદા કર્યા છે એનાથી અમે ત્રસ્ત થયા છીએ. અને આ પાર્ટીની વિચારધારામાં જોઈન્ટ થયા અને આ રાજકારણની અંદર આવવું પડ્યું. અને જે આમ જનતા સાથે સદાયને માટે ભ્રષ્ટાચાર એક અત્યારે તો દિલીપભાઈ મોટી વાત કરીને તો ભ્રષ્ટાચારનો ભરડો એવો અત્યારે છે કે સામાન્ય નાના માણસને કામ કરાવવું હોય, રેશન કાર્ડનું કામ કરાવ્યું, આધાર કાર્ડનું કામ કરાવ્યું તો 500 રૂપિયા, 1000 રૂપિયા સિવાય કામ નથી થતું. તો આ જનતાને આજ જનપ્રતિનિધિઓ ચૂંટ્યા છે તો દિવસે ગમે ત્યારે મજા આવે ત્યારે વેચાઈ જાય, ગમે ત્યારે જનતા સાથે દ્રોહ કરીને વયા જાય, તો શું આના માટે આપણે આ જનતાએ આપણે જનપ્રતિનિધિ બનાવ્યા છે? તો એના માટે આજ અમે આ રાજકારણની અંદર ઉતર્યા છીએ. નહીં તો આ બધા રાજકારણીઓથી તમે અલગ પડો છો તો મતદારોને શું ખાતરી આપો છો? ભાઈ આ તમે જે વાત કરી ભાઈ પક્ષ પલટી જતા હોય, બદલાઈ જતા હોય, પોતાના કામ કરતા હોય, તો એમાં સંજય બટાસણા કેવી રીતે અલગ પડે? જો સંજય બટાસણા આજ દિવસ સુધી કટ્ટર ઈમાનદાર છે અને ઈમાનદારીથી જ આ પાર્ટીની અંદર હું જોડાયો છું અને ઈમાનદારીથી જ હું કામગીરી કરું છું. પણ હું મારા મતદારોને એક ખાતરી આપું છું કે સંજય બટાસણા કોઈ દિવસ વેચાય છે નહીં. ખેડૂતનો દીકરો છું, ખેડૂતના પ્રશ્નો, દરેકના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો દરેક ઉપર હું લડત આપીશ અને હું કોઈ દિવસ ક્યાંય વેચાવાનો નથી. હું જાહેરમાં કહું છું, મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, હું મારી પ્રજા પડખે 24 કલાક ઊભો રહીશ અને મારા પ્રજાના પ્રશ્નો જે આજ દિવસે નથી થયા એના તાત્કાલિકના ધોરણે કાયમીના માટે મારે પહેલી પ્રાયોરિટીથી ઉકેલ થશે એવી હું ખાતરી આપું. બીજું અમારો પ્રશ્ન વચ્ચે મેં જે લીધો હતો સવાર આવડો સંજયભાઈ, પડદરી અને ટંકારા ગ્રામ્ય વિસ્તાર મોટા ભાગનો છે, તો એવો કોઈ પ્રોજેક્ટ તમને લાગે છે કે જે આ વિસ્તાર અનડેવલપમેન્ટ રહ્યો છે તો આવો પ્રોજેક્ટ લાવી શકાય કે આવું કાંઈ વિચારો તમારા મતદારો સુધી લઈ? ટંકારાની અંદર તો હજી તો એ અમુક આપણે કહીએ તો જીનિંગ ઉદ્યોગ છે, પણ પડદરી વિસ્તારની અંદર જો વાત કરીએ તો કોઈ પણ જાતનો આખો વિસ્તાર ખેતી ઉપર નિર્ભર છે. તો જે પ્રોજેક્ટ અમુક છે જે આપણે સ્પિનિંગ મિલોની બધી અત્યારે આપણે આ વિસ્તારની અંદર આવે છે, તો અમે પણ એવી કહી શકીએ જે સ્થાનિક અહીંયા જો રોજગારી મળે એના માટે કોઈ બહારથી ઉદ્યોગો બોલાવવા પડે તો અમે પણ એના માટે તકેદારી પહેલી આપીશું અને ઉદ્યોગો લઈ આવવાનો પ્રયાસ કરીશું અને સ્થાનિક રોજગારી મળે એવી અમારે નેમ. સંજયભાઈ તમારી થોડીક અભ્યાસની વાત, તમારી ઉંમર અને યુવાનોને શું કહેવા માગો છો? કારણ કે તમે યુવા છો તો યુવા મતદારો આરે પ્રચારમાં પણ તમને કેવા અનુભવો થયા છે, શું છે એવી થોડીક વાત? મારો અભ્યાસ 12 સુધી છે અને હું 31 વર્ષનો નવયુવાન જ છું. મારે હું આજ દિવસ સુધી મારી કર્મભૂમિ અને જન્મભૂમિ પણ ટંકારા જ રહી છે, એટલે સ્થાનિક ઉમેદવાર છું અને હું નવયુવાનોને એટલી ટક્કર કરું છું કે હવે બહુ થયું અને જાગો અને આ દેશના યુવાધનને જાગવાની જરૂર છે. કારણ કે હવે આપણે આ દેશ આપણે હલાવવાનો છે, નવયુવાનોને હલાવવાનો છે, તો દરેક નવયુવાનો એક મારી સાથે ખભે ખભો મિલાવીને સાથ સહકાર આપવા વિનંતી. બીજું આ મતદારોના મનમાં સવાલ આવતો હોય છે અને ચર્ચા થતી હોય છે, જાહેરમાં ઓછી થતી હોય ચર્ચા, કે ભાઈ આમ આદમી પાર્ટીની ઉપર તો સરકાર નહીં બને તો આને શું કામ મત આપવો જોઈએ, તો આ મુદ્દા ઉપર આપનું ક્લેરિફિકેશન કાંઈ? ના, આમ આદમી પાર્ટીની ચોક્કસ અત્યારે અમારા કેજરીવાલ સાહેબે એવું કીધું કે સરકાર પણ બની રહી છે અને જનતા પણ અત્યારે અંડરકરન્ટ ફૂલ છે, જનતા પણ સમર્થન આપી રહી છે, સરકાર ચોક્કસ બની જ રહી છે. અને આમ આદમી પાર્ટી એક સારી વિચારધારા, ભ્રષ્ટાચાર વિરોધી અને જે વાત કરી આપણે દિલ્હી પંજાબની કામગીરી, તો અસંખ્ય આપણે એવી કામગીરીઓ આવ્યા જે દિલ્હી પંજાબમાં થાય છે તે પણ ગુજરાતમાં આપણે સવાલ એ છે. માનો કે આપણે એવા મતદારો ઘણા હોય કે જેના મનમાં પ્રશ્નો હોય, ભલે તમને લાગે છે સરકાર બને છે, પણ માનો કે જેને એમ છે કે નથી બનતી, તો એવા મતદારોને તમે શું મેસેજ કન્વે કરવા માંગો છો? જો નથી બનતી કે સંજય બટાસણા હારશે કોઈ પણ વસ્તુ, પણ હું એક વસ્તુ એ ખાતરી આપું છું મારા મતદારોને કે સંજય બટાસણા હારે કે જીતે એના એ બે નંબરની વસ્તુ છે. સંજય બટાસણા 24 કલાક પ્રજાની પડખે ઊભો રહેશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે તત્પર રહેશે એ ખાતરી. ચાલો મિત્રો, આમ તો આપણે આ મોટાભાગના સંજયભાઈના જે વિચારો છે આ વિસ્તારને લઈને જે કંઈ પ્રશ્નો છે એમના પ્રચારના માધ્યમથી, પણ છેલ્લો સવાલથી આપણે તમારો ઇન્ટરવ્યૂ પૂરો કરીએ છીએ. સભામાં જતા હોય, ઘણી બધી પ્રોટોકોલ નડતી હોય, વાત ન થતી હોય, એવી કોઈ વાત તમારી કે હજી તમે મતદારોને કહેવા માગતો, તમારા દિલમાં પડ્યું હોય કે અમારે મતદારોને વાત કરવી હતી, તો અમે જેટલા જ આવ્યા છીએ દરેક ઉમેદવાર એના મતદાર સાથે સંવાદ કરી શકે, અમારા વાચકો આટલા બધા છે તો ઉમેદવારની વાતચીત થાય, તો એવી એકાદી વાત કે જે હજી તમે મતદારોને કહેવા માગતો હોય ભાઈ ના આ અમારે તમને કેવી થિંક જે રહી ગઈ છે? હા, એક અગત્યની વસ્તુ એ છે, કારણ કે હવે જાગવાનો સમય આવી ગયો છે, હવે કામની રાજનીતિ આવી છે, કામ ઉપર હવે તમે તમારો વોટ આપજો, કામની રાજનીતિ ઉપર વોટ આપજો. કારણ કે ખોખલા વાયદા વચન તો આજ દિવસ સુધી આપણે જનતાએ જોયા છે અને કેવા કામ થયા છે તે આપણે બધા વાકેફ જ છીએ, પણ અમે જે રાજનીતિ લઈને આવ્યા છીએ, કામની રાજનીતિ, શિક્ષણની રાજનીતિ, આરોગ્યની રાજનીતિ, એના ઉપર જનતાને હું અપીલ કરું છું કે એના ઉપર વોટ તમે આપજો અને જાગૃત થાજો અને મેક્સિમમ મતદાન થાય એવી પ્રાયોરિટી રાખજો. ચાલો, સંજયભાઈની સાથે લગભગ મુદ્દાઓની ચર્ચા થઈ છે,
અને આપણે મોરબી પેટના માધ્યમથી આ છેલ્લી ઘડીએ ઉમેદવારોના વિચારો મતદારો સુધી પહોંચે, કારણ કે અમારું એકમાત્ર હેતુ એવો છે કે મતદારોનું વિઝન ક્લિયર હોવું જોઈએ જ્યારે મત આપણે આપવા જતા હોય ત્યારે, જે પાર્ટીની વિચારધારા હોય કે જે પણ છતાં ઉમેદવાર શું વિચારે છે, જેને આપણે ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલવાના છે એના વિચારો આપણે જાણવાના પ્રયત્ન કર્યા છે. હું પણ સંજયભાઈ સાથે એક વાત સમર્થન થાઉં છું, તમે મત ગમે ને આપો પણ મતદાન ચોક્કસ કરજો. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર.